एंकेटेकनो साइंस शाला परिवार द्वारा तैयार करवामां आवती विडियो लेक्चरनी सीरीजनी अंदर धोरण 10 विज्ञान चेप्टर नंबर 15 आपणुं पर्यावरण तमारी वच्चे लईने आवी रह्या छे बराबर। अने एनी अंदर आजनो आपणो टॉपिक छे आहार श्रृंखला बराबर। आहार श्रृंखला तमे जोई शको छो કે આપણે અગાઉ છે એ આગળના લેક્ચરના પાર્ટની અંદર સમજી લીધું કે ભાઈ ઉત્પાદકો જે નિવસનતંત્રની અંદર રહેલા જૈવિક ઘટકો છે એની અંદર પ્રકારો આપણે પડ્યા હતા, જેની અંદર ઉત્પાદકો અને ઉદ્ભોગીઓ આવા બે પ્રકાર પડ્યા છે। ઉત્પાદકોની અંદર લીલી વનસ્પતિ આવે છે, પછી ઉદ્ભોગીઓની અંદર છે એ બીજા ચાર ભાગ પડ્યા હતા, ચાર પ્રકારો પડ્યા હતા। ઉપભોગીઓની અંદર કુલ ચાર પ્રકારો પડ્યા હતા, એની અંદર શાકાહારી, પછી માંસાહારી, પછી સર્વાહારી બરાબર, એટલે કે મિશ્રાહારી પર જેને કહી શકો, અને છેલ્લો ભાગ પડ્યો હતો વિઘટકો બરાબર। તો આપણે છે એ આ બધા સજીવો એકબીજા ઉપર આધાર રાખે છે, સંતંત્રની વ્યાખ્યા જે થાય ને કે ભાઈ એકબીજા પર આધારિત હોય, તો આવા બધા સજીવો છે એ કઈ રીતે એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે એ આપણે જોવાનું છે। તો પ્રશ્ન કઈક આવી રીતે પૂછી શકાય, પ્રશ્ન એવો કહેવા માંગે છે કે ભાઈ આહાર શૃંખલા બરાબર અને પોષક સ્તરો છે એ સમજાવો। આહાર શૃંખલા એટલે આહારનું એકબીજા ઉપર આધાર રાખીને બનાવવામાં આવેલી લાંબી છે એ સરળ શૃંખલાની વાત આપણે કરી છે। નિવસનતંત્રના સજીવો તેમની ખોરાક જરૂરિયાત માટે પરસ્પર એકબીજા પર આધાર રાખે છે બરાબર। નિવસનતંત્રના પ્રત્યેક સજીવો શું કરે છે ભાઈ ખોરાક માટે છે એકબીજા પર આધાર રાખે છે બરાબર। ક્રમિક રીતે એકબીજા પર ખોરાક આધારિત સજીવો છે આહાર શૃંખલાની રચના કરે છે, ક્રમિક એકબીજા ઉપર આધાર રાખતા હોય બરાબર। એકબીજા પર આધારિત સજીવો છે આખી આહાર શૃંખલા છે એની રચના કરે છે, આહાર ઝાળ બનાવે છે, આહાર શૃંખલા બનાવે છે બરાબર, ક્રમિક એકબીજા ઉપર આધારિત। જો આપણે અહીંયા સમજીએ કે ભાઈ લીલી વનસ્પતિ છે, આ લીલી વનસ્પતિ છે એનો ખોરાક તરીકે હરણ ઉપયોગ કરે છે, હરણનો ખોરાક તરીકે ઉપયોગ કરતો છે એ ચિત્તો કે વાઘ છે બરાબર। તો આ શું થયું, એકબીજા ઉપર ક્રમિક રીતે ખોરાકનો આધાર રાખ્યો, એ જ રીતે અહીંયા કીધેલું છે ભાઈ ઘાસ છે એની ઉપર ટીડડા કે સૂક્ષ્મજીવ નાના એવા છે એ આપણે કીટકો રહે છે, આ કીટકને છે એ ડેડકો ખાય છે, ડેડકાને સાપ ખાય છે, અને સાપને છે એ ગીધ કે બાજ છે એ ખોરાક તરીકે ઉપયોગમાં લે છે બરાબર। તો આ એક શું થયું, ક્રમિક એકબીજા ઉપર ખોરાક આધારિત સજીવો છે બરાબર, એ આહાર શૃંખલાની રચના કરે છે, ક્રમિક એકબીજા ઉપર આધાર રાખે છે બરાબર। જો હરણ છે એ ઘાસ ન ખાય, સોરી કે ભાઈ વૃક્ષ કે ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ ન કરે તો હરણ મૃત્યુ પામે, તો એની ઉપર આધારિત છે એ ચિત્તો પણ મૃત્યુ પામે, એટલે આખી શૃંખલા છે। એટલે આહાર શૃંખલા સામાન્ય રીતે 3 અથવા 4 ચરણની હોઈ શકે, અહીંયા કેટલા ચરણની છે જો એ બતાવી છે, 1, 2 અને 2 ચરણની છે અથવા 3 ચરણની કહી શકો બરાબર। એ જ રીતે અહીંયા છે એ 3 અથવા 4 ચરણની છે એ હોય છે બરાબર। હવે આહાર શૃંખલાના દરેક ચરણ એટલે કે તબક્કો કે કડી છે જેને જે પોષક સ્તરની રચના કરે છે, દરેક તબક્કો દરેક કડી જેને આપણે કહીએ, શૃંખલા એટલે એક સાંકળ બરાબર, આહાર શૃંખલાનું દરેક ચરણ તબક્કો કે કડી છે એ પોષક સ્તરની રચના કરે છે બરાબર, એક આખું પોષક સ્તર બનાવે છે એ આપણે સમજવાનું છે બરાબર। તો ઉત્પાદકો એટલે કે સ્વયંપોષીઓ પ્રથમ પોષક સ્તર હોય છે, જો અહીંયા પોષક સ્તરની રચના બનાવી, આ 1, 2 અને આમાં 3 જ છે, પણ સામાન્ય રીતે 4 અથવા 5ની હોય, અથવા તો છે એ 3 અથવા 4ની હોય, તો અહીં 1, 2, 3 છે, તો અહીંયા 1, 2, 3, 4 અને 5ની છે, અહીંયા 1, 2, 3 અને 4 તો આ સ્તર છે બરાબર, જેમાં પ્રથમ સ્તર જુઓ અહીંયા વનસ્પતિ છે, અહીંયા ઘાસ છે, અહીંયા પણ વનસ્પતિ છે, સમુદ્રી વનસ્પતિ છે અથવા તો
રણ માં ઉગતી વનસ્પતિ છે, બરાબર? તો આ શું થયું? એક, બે અને ત્રણ દરિયાઈ વનસ્પતિ, આ બધી વનસ્પતિઓ જ છે. એટલે પ્રથમ સ્તર ફિક્સ છે. આહાર શૃંખલાના દરેક ચરણ કે તબક્કો છે પોષક સ્તરની રચના કરે છે. ઉત્પાદકો પ્રથમ સ્તરે હોય છે. પ્રથમ પોષક સ્તરની અંદર કોણ હોય છે? ઉત્પાદકો, બરાબર? તેઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા સૂર્ય ઉર્જાનું શોષણ કરી અને તેના ખોરાક સ્વરૂપે છે રાસાયણિક ઉર્જામાં સ્થાયીકરણ કરે છે. ઉત્પાદકોનું કામ શું છે? પ્રકાશ સંશ્લેષણ કરવાનું. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા સૌર ઉર્જા જે મળે છે એનું શોષણ કરી લે છે અને તેના ખોરાક સ્વરૂપે રાસાયણિક ઉર્જામાં સ્થાયીકરણ કરે છે. ક્યાં કરે છે? એના પર્ણોમાં, એના થડની અંદર, બરાબર, કે એના મૂળની અંદર. તો પ્રથમ સ્તરની અંદર, પોષક સ્તરની અંદર આવે છે ઉત્પાદકો, બરાબર? ઉત્પાદક તરીકે વનસ્પતિઓ છે. હવે ઉદ્ભોગીઓ શું કરે? બરાબર, ઉપભોગીઓ અથવા તો વિષમપોષીઓ જેને કહે, ખોરાક સ્વરૂપે અન્ય સજીવોમાંથી ઉર્જા મેળવે છે, બરાબર? તૃણાહારીઓ અથવા તો પ્રાથમિક ઉપભોગીઓ દ્વિતીય પોષક સ્તર, બરાબર? નાના માંસાહારી અથવા તો દ્વિતીય ઉપભોગીઓ તૃતીય પોષક સ્તર અને મોટા માંસાહારીઓ અથવા તૃતીય ઉપભોગીઓ છે ચોથા પોષક સ્તરનું નિર્માણ કરે. હવે પોષક સ્તર કેવી રીતે બને? પ્રથમ પોષક સ્તર ઉત્પાદકોનું હોય, બરાબર, ઉત્પાદકોનું હોય. પછી તૃણાહારી અથવા તો પ્રાથમિક ઉદ્ભોગી દ્વિતીય પોષક સ્તરની અંદર આવે, બરાબર. જ્યારે નાના માંસાહારીઓ છે અથવા તો દ્વિતીય ઉપભોગીઓ જેને કહી શકાય એ તૃતીય પોષક સ્તરની અંદર આવે, બરાબર. અને આ નાના માંસાહારીનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરતા સજીવો છે, એટલે કે મોટા માંસાહારીઓ અથવા તૃતીય ઉપભોગીઓ એ ચોથા પોષક સ્તરની અંદર આવે, બરાબર. તો એ પ્રથમ જો અહીંયા તમને સમગ્ર પોષક સ્તર સમજાવવાની ટ્રાય કરી છે, બરાબર. અહીંયા તમને બતાવ્યું છે ઉત્પાદક તરીકે અહીંયા ઘાસ છે, લીલી વનસ્પતિ છે. પછી પ્રાથમિક ઉદ્ભોગીઓ બીજા સ્તરની અંદર આવે, જો બીજા પોષક સ્તરની અંદર આવે, એની અંદર સસલું છે, એ પ્રાથમિક ઉદ્ભોગી છે કે ભાઈ તૃણાહારી છે એમ કહી શકાય. એટલે બીજું પોષક સ્તર ફિક્સ છે. કોનું હોય? તૃણાહારીનું જ હોય. આ એક જ ઉદાહરણ નહીં, બીજા ઉદાહરણ જોઈ લો. આ તૃણાહારી છે, કીટક તૃણાહારી છે, આપણ સમુદ્રીય સૂક્ષ્મજીવ છે એ તૃણાહારી છે, બરાબર. એટલે પ્રાથમિક ઉદ્ભોગીઓ છે. ત્યાર પછી આવે છે એ દ્વિતીય ઉદ્ભોગી જે ત્રીજા સ્તરની અંદર આવે. જો ભેગુની કરતા પ્રાથમિક ઉદ્ભોગી પ્રથમ સ્તરની અંદર, દ્વિતીય ઉદ્ભોગી છે બીજા ત્રીજા સ્તરની અંદર આવે, સોરી. એટલે કે નાના માંસાહારીઓ જે દ્વિતીય ઉપભોગીઓ છે જે ત્રીજા સ્તરની અંદર આવશે, કે જે આ શાકાહારીનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય એવા સજીવ જેને છે એ દ્વિતીય ઉદ્ભોગીઓ કહેવામાં આવે છે, બરાબર. એટલે કે સસલું છે એને ખોરાક તરીકે ઉપયોગમાં લેતા સાપ, અથવા તો કહી શકાય તો સાપ કરતા મોટા અજગર, બરાબર, જે શું કરે છે એ દ્વિતીય ઉદ્ભોગી છે જે સસલાનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકે છે. ત્યાર પછી તૃતીય ઉદ્ભોગી કે ભાઈ જે નાના માંસાહારીનો ખોરાક તરીકે ઉપયોગમાં લેતા હોય એ પોષક સ્તરની અંદર છે એ ચોથા સ્તર ઉપર આવે. પહેલું સ્તર છે ઉત્પાદકો, પછી પ્રાથમિક ઉદ્ભોગી, પછી દ્વિતીય ઉદ્ભોગી, પછી તૃતીય, એટલે ચોથા સ્તરની અંદર છે એ આવશે. ચોથા સ્તરની અંદર કોણ આવશે? તૃતીય ઉદ્ભોગી, એટલે કે મોટા માંસાહારી પ્રાણી, જે અહીંયા બાજ આપેલું છે તમને કે જે સાપનો ખોરાક તરીકે ઉપયોગ કરી લે છે, બરાબર. તો આ રીતે છે એ આખી આહાર ઝાળ રચાય છે, આહાર કડી છે એનું નિર્માણ થાય છે. એટલે પ્રશ્ન તમારો કંઈક આવો હતો કે ભાઈ આહાર શૃંખલા અને પોષક સ્તરો છે એ સમજાવો, જે અગાઉ કદાચ આપણે આહાર કડી સ્વરૂપે ભણી ગયા. એટલે કહી શકાય કે નિવસનતંત્રના સજીવો
તેમની ખોરાકની જરૂરિયાત માટે પરસ્પર એકબીજા પર આધાર રાખે છે. ક્રમિક રીતે એકબીજા પર ખોરાક આધારિત સૂક્ષ્મજીવ ખોરાક આધારિત સજીવો આહાર શૃંખલાની રચના કરે છે. બરાબર, આહાર શૃંખલા વિવિધ જૈવિક સ્તરો પર ભાગ લેનાર સજીવોની શૃંખલા છે. ચાર ચરણ કે ત્રણ ચરણની જે હોય છે, બરાબર, અને દરેક ચરણ તબક્કો કડી પોષક સ્તરની રચના કરે છે. ઉત્પાદકો પ્રથમ પોષક સ્તરે હોય છે, બરાબર, કે જેઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને ખોરાક બનાવે છે. ઉદ્ભોગીઓ, બરાબર, અથવા તો જેને પ્રાથમિક ઉદ્ભોગી તૃણાહારી કહેવામાં આવે છે, જે દ્વિતીય સ્તર ઉપર. દ્વિતીય ઉદ્ભોગી જેને માંસાહારી કહેવામાં આવે છે, એટલે કે નાના માંસાહારી પ્રાણીઓ છે, તૃતીય પોષક સ્તર ઉપર. મોટા માંસાહારી પ્રાણીઓ છે જેને તૃતીય ઉદ્ભોગી કહેવામાં આવે છે. ચોથા પોષક સ્તરની અંદર છે એ આવેલા હોય છે. બરાબર, ત્યાર પછીનો ટોપિક અથવા પ્રશ્ન કહી શકાય, ડિવિઝન તંત્રમાં ઉર્જાનું પ્રવાહ અથવા તો ઉર્જાનું વહન છે એ સમજાવો. તો ડિવિઝન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ અથવા ઉર્જાનું વહન, હવે આહાર શૃંખલાનું પ્રથમ ચરણ એટલે પ્રથમ પ્રગતિયુ પોષક સ્તર છે એ બનાવે છે. આહાર શૃંખલાનું પ્રથમ ચરણ છે પ્રગતિયુ પોષક સ્તર બનાવે છે. એટલે ડિવિઝન તંત્રમાં ઉર્જાનું વહન ક્યાંથી શરૂ થાય છે? ઉત્પાદકોથી શરૂ થાય છે. બરાબર, ઉત્પાદક તરીકે આ લીલી વનસ્પતિ છે, આ લીલી વનસ્પતિ છે એ પ્રથમ પોષક સ્તર છે, જે ક્યાંથી ઉર્જા મેળવે છે? સૂર્ય ઉર્જામાંથી છે એ ઉર્જા મેળવે છે. બરાબર, પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દ્વારા પોતાની ઉર્જા બનાવે છે. આ ઉર્જા જે ઉત્પાદકોએ છે એ બનાવેલી ઉર્જા છે એનો ખોરાક તરીકે તૃણાહારી ઉપયોગ કરી લે છે અને એ ઉર્જા મેળવે છે. બરાબર, આ તૃણાહારીનો ખોરાક તરીકે ઉપયોગ કરીને માંસાહારીઓ છે એ ઉર્જા મેળવે છે. બરાબર, અને આ માંસાહારીઓ છે એ ખોરાક તરીકે ઉપયોગ કરી અને અન્ય ઉચ્ચ માંસાહારીઓ છે એ પોષણ મેળવે છે. બરાબર, તો આ રીતે છે એ સૂર્યમાંથી આવતી ઉર્જા ઉત્પાદકો, ઉત્પાદકોમાંથી તૃણાહારીઓ, તૃણાહારીમાંથી માંસાહારીઓ અને માંસાહારીમાંથી ઉચ્ચ માંસાહારીઓ સુધી છે એ વહન પામે છે. બરાબર, તો ડિવિઝન તંત્રના ઉર્જાનું વહન ઉત્પાદકોથી શરૂ થાય છે. એટલે ઉત્પાદકો તરીકે લીલી વનસ્પતિ પ્રથમ પોષક સ્તર છે એ હોય છે. તેઓ સૂર્ય ઉર્જાનું શોષણ કરે છે અને પ્રકાશ સંશ્લેષણ દ્વારા છે એ ખોરાક સ્વરૂપે રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરે છે, જે અગાઉ આપણે જોઈ લીધું. ઉત્પાદકોમાંથી ઉર્જાનું વહન ઉપલા પોષક સ્તરે રહેલા સજીવો એટલે કે તૃણાહારીઓ તરફ છે એ વહન પામે છે. જ્યારે માંસાહારીઓ તૃણાહારીનું ભક્ષણ કરે છે ત્યારે ઉર્જાનું વહન છે એ માંસાહારીમાંથી જાય છે. બરાબર, અને એ જ રીતે છે એ આમ ઉર્જાનું વહન ઉત્પાદકોથી વિવિધ સ્તરના ઉદ્ભોગીઓ તરફ થાય છે. તેથી ન્યુસન તંત્રમાં સૌર ઉર્જાના પ્રવેશ દ્વાર તરીકે છે એ લીલી વનસ્પતિ અથવા તો ઉત્પાદકો છે, તેઓ ઉદ્ભોગીઓ માટે એક ઉર્જાનો સ્ત્રોત બને છે. સૂર્ય ઉર્જાનું પ્રવેશ દ્વાર ક્યાં થઈ ગયું? અહીંયાથી લીલી વનસ્પતિમાંથી છે સૂર્ય ઉર્જા છે એ આખા આહાર શૃંખલાની અંદર ઘૂસી એટલે પ્રથમ પોષક સ્તરમાંથી છે એ સૂર્ય ઉર્જા છે અંદર દાખલ થઈ. એટલે એ કીધું છે કે ભાઈ આ ઉત્પાદકો છે એ ઉત્પાદકો ઉદ્ભોગીઓ માટે ઉર્જાનો સ્ત્રોત બને છે. રાસાયણિક ઉર્જા સમગ્ર જીવસૃષ્ટિના સજીવ સમુદાયની બધી જ ક્રિયાઓનું સંપાદન કરવા માટે મદદરૂપ છે. એટલે બધા સજીવોને આ રાસાયણિક ઉર્જા તો જોતી છે. ડિવિઝન તંત્રમાં ઉર્જાનું વહન હંમેશા એક માર્ગીય હોય, યાદ રાખો. એ ડિવિઝન તંત્રની અંદર ઉર્જાનું વહન એક માર્ગીય હોય. કઈ રીતે? કે ઉત્પાદકોમાંથી તૃણાહારીઓ, હવે તૃણાહારીમાંથી પાછા ઉત્પાદકો છે એ ઉર્જાનો મેળવી શકે, એક જ માર્ગીય છે. ઉત્પાદકો તૃણાહારીઓ, તૃણાહારીમાંથી માંસાહારી, પણ માંસાહારીમાંથી પાછો ખોરાક તરીકે ઉપયોગ કરીને તૃણાહારીઓ એમાંથી પાછી ઉર્જાનો મેળવી શકે. ક્યારે એવું થયું કે સસલાએ છે શિયાળનો શિકાર કરી લીધો અને એમાંથી ઉર્જા મેળવી? નહીં, એક માર્ગીય છે. બરાબર, એટલે એ કીધેલું છે તમને કે ભાઈ ઉર્જાનું વહન હંમેશા એક માર્ગીય હોય છે. લીલી વનસ્પતિઓમાં
જકડાયેલી સૌર ઉર્જા પુનઃ સૂર્ય તરફ છે પાછી જઈ શકતી નથી. જે ઉર્જા દ્રોણાચાર્ય તરફ વહન પામે છે તે પુનઃ ઉત્પાદકો તરફ પાછી આવી શકતી નથી. બરાબર, એટલે એક માર્ગીય છે કે લીલી વનસ્પતિ જે સૂર્ય ઉર્જા સૂર્યમાંથી મેળવે છે એ સૂર્ય પાછો એને પાછી નથી આપી દેતો કે ભાઈ લો તમારી ઉર્જા પાછી. સૂર્યમાંથી ઉર્જા મેળવે એ સૂર્યને પાછી નથી આપતી લીલી વનસ્પતિ. એવી જ રીતે દ્રોણાચાર્યો જો આ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે અને એમાંથી ઉર્જા મેળવે તો એ ઉર્જા પછી વનસ્પતિને પાછી નથી આપતી. એટલે એક જ માર્ગીય છે. બરાબર, તો પોષક સ્તરના સ્તરમાં છે ઉર્જા વહન દરમિયાન ઉર્જાનો કેટલો જથ્થો બિન ઉપયોગી ઉર્જાના સ્વરૂપમાં હોય વ્યય પામે છે, તેનો પુનઃ ઉપયોગ થઈ શકતો નથી. મોટામાં મોટી ડિફેક્ટ અહીંયા છે. જો જોઈએ તમે અહીંયા ઉર્જા તમને બતાવી છે, ઉત્પાદકો પાસે મેક્સિમમ ઉર્જા છે. આ તમને લાલ કલરની અંદર બતાવ્યું છે ઉર્જા છે. ઉત્પાદકો પાસે વધારે વધારે ઉર્જા છે. એ ઉર્જા જ્યારે તૃણાહારીઓ મેળવે છે ત્યારે સંપૂર્ણ રીતે નથી મેળવી શકતો. આખી કિલીનો લીલી વનસ્પતિના માત્ર પર્ણો અને અમુક ભાગનો જ ખોરાક તરીકે ઉપયોગ કરીએ, આખી લીલી વનસ્પતિનો ખોરાક તરીકે મૂળ સહિતનો ઉપયોગ કરીએ, એટલે અમુક ઉર્જા છે ત્યાં પડી લીલી વનસ્પતિ પાસે રહે અને એમાંથી તૃણાહારીઓ 50% કરતાં પણ ઓછી ઉર્જા મેળવે. હવે તૃણાહારીઓ છે એમાંથી ખૂબ જ ઓછી ઉર્જા માંસાહારી મેળવે અને માંસાહારીમાંથી ખૂબ જ ઓછી ઉર્જા છે એ ઉચ્ચ માંસાહારીઓ મેળવે. એટલે તમે જેમ આહાર શૃંખલાની અંદર ઊંચા પોષક સ્તર સુધી જાઓ ને તેમ છે એ ઉર્જા છે ને એ ઘટતી છે. બરાબર, જેમ પોષક સ્તરની અંદર આગળ વધો છો તેમ તેમ છે એ ઉર્જા શું થાય ઘટતી જાય છે. બરાબર, શા માટે? કારણ કે પોષક સ્તરમાં ઉર્જા વહન દરમિયાન ઉર્જાનો કેટલોક જથ્થો બિન ઉપયોગી ઉર્જા સ્વરૂપમાં વ્યય પામે અને તેનો પુનઃ ઉપયોગ થતો નથી. બરાબર, એ બિન ઉપયોગી થયું ને કે ભાઈ કોઈ તૃણાહારી છે એ વૃક્ષનું પાંદડા તો ખાધા પણ થડ ન ખાધું, થડ પડી રહ્યું તે ઉર્જા પડી રહી. બરાબર, એવી જ રીતે છે કોઈ માંસાહારી છે કોઈ હરણનો શિકાર કર્યો તો એ આખે આખો હરણ હાડકા સહિત નથી ખાઈ જતો, તેનો અમુક ઉર્જા છે એ પડી રહે છે. આ વિવિધ પોષક સ્તરમાં ક્રમશઃ વહન પામતી ઉર્જા પુનઃ નીચલા પોષક સ્તર તરીકે પ્રાપ્ય થઈ શકતી નથી અને જેમ ઉપરના સ્તર તરફ તમે જશો એમ ઉર્જા છે એ કેવી થતી જશે ઘટતી જશે. એટલે ક્રમશઃ ઉર્જાની અંદર ઘટાડો જોવા મળે. એટલે નિવસન તંત્રમાં ઉર્જા વહનના અભ્યાસ પરથી તારવેલી સમજ્યોતીઓના મુદ્દાઓ. બરાબર, આ તમને આગળનો ટોપિક છે ને એનો સાર છે. આગળનો પ્રશ્ન જે આપણે લીધેલો છે ઉર્જાનું વહન એની માટેનો સાર કે ભાઈ લીલી વનસ્પતિઓ પ્રાપ્ત સૌર ઉર્જાના લગભગ 1% ભાગનું છે એ પર્ણો દ્વારા શોષણ કરીને છે એ ખાદ્ય ઉર્જામાં રૂપાંતરણ કરી શકે છે. જોઈજો, હવે સૂર્યમાંથી ઘણી બધી ઉર્જા આવે છે. સૂર્ય પ્રચંડ ઉર્જાનો સ્ત્રોત છે પણ એમાંથી માત્ર 1% લગભગ 1% ભાગનું પર્ણો દ્વારા છે શોષણ થાય. જે સૂર્ય ઉર્જા લીલી વનસ્પતિ ઉપર પડે છે એ લીલી વનસ્પતિ માત્ર એનું 1% જેટલું શોષણ કરી શકે છે. બરાબર, અને ખાદ્ય ઉર્જામાં એનું રૂપાંતરણ કરે છે. ઉર્જાનું વહન એક પોષક સ્તરથી બીજા પોષક સ્તર તરફ થાય છે ત્યારે ઉષ્મા સ્વરૂપે મોટા ભાગના ઉર્જા પર્યાવરણમાં ગુમાવીને વ્યય પામે છે. બરાબર, ઉર્જાનો છે એ વ્યય થશે. આગળ તરફ જતા ઉત્પાદકોની સરખામણી ઉદ્યોગીઓ વધારે ઉર્જાનો વ્યય કરે છે. ઉત્પાદકોએ જે ઉર્જા મેળવી છે એની કરતાં ઉદ્યોગીઓ વધારે પ્રમાણમાં ઉર્જાનો વ્યય કરી નાખે છે. એટલે નિવસન તંત્રને સતત ઉર્જા પુરવઠો છે એ પ્રાપ્ત થવો જરૂરી છે કારણ કે વ્યય થતો જાય છે એટલે ઉપર તરફ જતા ઉર્જા ઘટતી જાય છે. એટલે દરેક પોષક સ્તરે વૃદ્ધિ પ્રજનન અને અન્ય જૈવિક ક્રિયાઓ માટે સજીવો છે ઉર્જાનો ઉપયોગ પાછો કરી નાખે છે. એટલા માટે સંપૂર્ણ ઉર્જા કંઈ ઉપર નથી પહોંચતી.
કારણ કે આની ઉંદરને હલનચલન તો કરવું જ પડશે, આ કીટકને હલનચલન કરવું પડશે, પ્રજનન કરવું પડશે. આવી જૈવિક ક્રિયાઓમાં એ ઉર્જા વાપરી નાખે છે થોડું, એટલે અમુક જથ્થો વેડફાઈ જાય છે, બધી બધી ઉર્જા ત્યાં નથી પહોંચતી. લગભગ પ્રાપ્ત ઉર્જાના 10% ઉર્જા આહાર શૃંખલાના એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરે પ્રાપ્ત થઈ શકે છે. 10% ઉર્જા છે બીજા પોષક સ્તરે પ્રાપ્ત થઈ શકે છે, બરાબર. એટલે સૂર્યમાંથી મળેલી ઉર્જા 1% ઉર્જા જ છે પડણો વાપરી શકે અને પ્રકાશ સંશ્લેષણ કરે, એમાંથી પાછી 10% ઉર્જા શાકાહારી ઉમેરે. આ શાકાહારીમાંથી 10% ઉર્જા છે એ નિમ્ન કક્ષાના માંસાહારીઓ મેળવે, અને એમાંથી પાછી 10% જે ઉર્જા છે એ ઉચ્ચ કક્ષાના માંસાહારી મળે. એટલે આ ઉર્જા સતત પાછી મળતી રહેવી જોઈએ, કારણ કે ઉપર જતા ઉર્જા છે એ ઘટતી જાય છે, બરાબર. એટલે એ ઉદાહરણ દ્વારા તમને સમજાવવું છે કે આહાર શૃંખલા છે એમાં સામાન્યતઃ 3 અથવા 4 ચરણ હોય છે. ચોથા ચરણમાં પોષક સ્તર પછી ઉપયોગી ઉર્જાની માત્રા ખૂબ જ ઓછી થઈ જાય છે, બરાબર. ઉત્પાદકોના સ્તરમાં સજીવોની સંખ્યા સૌથી વધારે છે અને ઉચ્ચ માંસાહારીના સ્તરે સજીવોની સંખ્યા સૌથી ઓછી હોય છે. શા માટે આવું થાય છે? આ મુખ્ય કારણ આ છે કે ભાઈ સૂર્ય ઉર્જા છે ને એ અહીંયા કીધું છે કે ભાઈ 10 લાખ જૂલ જેટલી સૂર્ય ઉર્જા વનસ્પતિ છે એના પર્ણો ઉપર પાડે છે. ઉદાહરણ તરીકે હો ભાઈ, આ સ્પષ્ટ પાકા આંકડાઓ નથી, તમને સમજાવવા માટે કીધું છે કે ભાઈ 10 લાખ જૂલ જેટલી ઉર્જા છે એ પર્ણો ઉપર પાડે છે. એમાંથી 1% ઉર્જા એટલે 10,000 જૂલ જેટલી ઉર્જા છે એ કોણ મેળવે છે? વનસ્પતિ મેળવે છે. અને આ વનસ્પતિમાંથી 10% જેટલી ઉર્જા, એટલે આના 10,000 ના 10% એટલે 1,000 થયું, એટલે 1,000 જૂલ જેટલી ઉર્જા છે એ કોણ મેળવે છે? તૃણાહારી. આ 1,000 જૂલના 10% એટલે 100 જૂલ જેટલી ઉર્જા આ ઉંદર મેળવે છે, એટલે કે નિમ્ન કક્ષાનો માંસાહારી મેળવે છે. અને આ 100 જૂલમાંથી 10% એટલે 10 જૂલ જેટલી ઉર્જા છે એ કોને મળે છે? બાજને અથવા સંભળી, બરાબર. એટલે જે ઉચ્ચ કક્ષાએ છે, એટલે એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં, બીજામાંથી ત્રીજામાં, ત્રીજામાંથી ચોથામાં પગે ત્યાં ઉર્જા કેટલી બધી ઘટી જાય છે. આ મુખ્ય કારણ છે કે જે આ ઉચ્ચ કક્ષા ઉચ્ચ સ્તરના જે સજીવો છે ને એનું પ્રમાણ ઓછું છે. શું કામ? કારણ કે ઉર્જા એની માટે ઓછી છે. લીલી વનસ્પતિઓ ખૂબ જ જાજી છે, તૃણાહારીઓ એની કરતાં સંખ્યામાં થોડાક ઓછા છે, એની કરતાં ઓછા છે એ નિમ્ન કક્ષાના માંસાહારીઓ. ઉચ્ચ કક્ષાના માંસાહારીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે. હું કા? કારણ કે તેના સ્તર સુધી પહોંચતા પહોંચતા ઉર્જા ઘટી જાય છે, બરાબર. તો આ ફલિતાર્થ એની ઉપરથી તમને કીધેલું છે કે ભાઈ પોષક સ્તરના પોષક ઉત્પાદકોના સ્તરમાં સજીવોની સંખ્યા સૌથી વધારે હોય છે, જ્યારે ઉચ્ચ માંસાહારીના સ્તરે છે એ સૌથી ઓછી થઈ જાય છે. શા માટે? કારણ કે ઉર્જા છે એ ધીમે ધીમે ઘટી જાય છે. 10 લાખમાંથી છે એ 10 જૂલ જેટલી ઉર્જા ઉચ્ચ કક્ષાએ પહોંચી શકે છે. વચ્ચે છે આ સજીવો પોતાની જૈવિક ક્રિયા દરમિયાન છે આ ઉર્જા છે એનો ઉપયોગ કરી લે છે, બરાબર. તો આને લીધે છે એ ઉર્જાનો જથ્થો છે એ આગળ તરફ જતા છે એ વેડફાઈ જાય છે, બરાબર. ત્યાર પછી જોઈએ આપણે આહાર જાળ. હવે પહેલા આપણે આહાર શૃંખલા સમજ્યા, એ સાંકળ વાઈઝ હતી, એક ઉપર બીજી ડિપેન્ડ થાય, બીજા ઉપર ત્રીજો ડિપેન્ડ થાય. પણ અહીંયા જે આપણે જોવાનું છે ને એ આહાર જાળ છે, બરાબર. હવે આહાર શૃંખલા અથવા તો આહાર જાળ બંનેમાં ફરક શું પડે છે? આહાર શૃંખલા એકદમ સીધી અને સ્ટ્રેટ છે, બહુ સાદી સમજ આપી દઉં હું તમને, વૈજ્ઞાનિક શબ્દોમાં પછી સમજાવું, એકદમ સીધી છે. જ્યારે આહાર જાળ છે ને એ જાળામય છે કે ભાઈ એક તૃણાહારી એક ઘાસ છે એનું માત્ર ને માત્ર છે, એ કોઈ કીટક જ છે ખોરાક તરીકે ઉપયોગમાં ન લેતો, બરાબર. અલગ અલગ સજીવો 2-3 સજીવો એનો ખોરાક તરીકે ઉપયોગ કરતા, અને કીટકનો પણ 2-3 સજીવો ખોરાક તરીકે ઉપયોગ કરતા. એટલે આ રીતે છે ને આખું જાળો બની જાય છે, બરાબર. કીધું છે
સજીવો તેમની ખોરાકની જરૂરિયાત માટે એકબીજા પર આધારિત હોય છે અને આહાર શૃંખલા બનાવે છે. વિવિધ નિવસન તંત્રો પૈકી દરેક નિવસન તંત્ર આગામી આહાર શૃંખલા જે ધરાવે છે. સમજો, શબ્દો સમજો. સજીવો તેમની ખોરાકની જરૂરિયાત માટે એકબીજા પર આધારિત છે, આપણે ખબર છે, અને એની માટે આહાર શૃંખલા બનાવે છે. હવે વિવિધ નિવસન તંત્રો ભેગા થઈને પૈકી દરેક નિવસન તંત્ર પોતાની આગામી આહાર શૃંખલા હોય છે. કુદરતમાં પ્રાણીઓના આહાર સંબંધો સીધી શૃંખલા સ્વરૂપે સમજાવી શકાતા નથી. આપણે જે સીધી શૃંખલા સ્વરૂપે સમજાયું એક ઉપર બીજો બીજા ઉપર દીધા રાખી એ રીતે ન સમજાવી શકે. વિવિધ આહાર શૃંખલાઓની લંબાઈ તેમજ જટિલતા ખૂબ જ ભિન્નતા હોય છે, બરાબર. સામાન્ય રીતે પ્રત્યેક સજીવ બે અથવા વધારે સજીવોના આહાર તરીકે ઉપયોગ કરે છે. પ્રત્યેક સજીવ છે બે અથવા એની કરતાં વધારે પ્રકારના સજીવોનો આહાર તરીકે ઉપયોગ કરી શકે છે અને અનેક પ્રકારના સજીવોનો આહાર બંને પણ છે, બરાબર. આ વિધાન સમજો તો તમને આહાર શૃંખલા અને આહાર ઝાળ બંનેમાં શું ફરક છે ખબર પડી જાય કે ભાઈ માત્ર ને માત્ર છે એ આ સાપ છે, એ સાપ છે માત્ર દેડકો જ નથી ખાતો, દેડકાનો ખોરાક તરીકે ઉપયોગમાં નથી લેતો, દેડકાનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે છે, કોઈ પક્ષીનો ખોરાક તરીકે પણ ઉપયોગ કરે છે અને ઉંદરનો ખોરાક તરીકે પણ ઉપયોગ કરે છે. આ ત્રણે ત્રણ સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને એ માત્ર ને માત્ર બાજનો ખોરાક તરીકે ઉપયોગ ખોરાક નથી બનતો, બરાબર. મોરનો પણ ખોરાક બને છે, ક્યારેક છે એ સાથે સાથે છે એ બાજ કે ગીધનો પણ ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે. એટલે અહીંયા કીધું છે સામાન્ય રીતે પ્રત્યેક સજીવ બે અથવા વધારે પ્રકારના છે એ સજીવનો આહાર તરીકે ઉપયોગ કરે છે અને અનેક પ્રકારના સજીવોનો આહાર બની જાય છે. આથી એક સીધી શૃંખલાને સ્થાને સજીવો વચ્ચે છે આહાર સંબંધો શાખાયુક્ત હોય છે. એટલે સીધી શૃંખલા નથી હોતી, જે તમે અગાઉ આપણે અહીંયા સમજી લીધી કે આ સીધી શૃંખલા છે, બરાબર. આવી કોઈ સીધી શૃંખલા નથી હોતી, બરાબર. સસલું એક માત્ર શિયાળનો જ ખોરાક નથી, બરાબર. સસલું છે એ અન્ય સાપનો પણ ખોરાક છે, તો બધા એના અન્ય સજીવો છે એનો ખોરાક તરીકે પણ ઉપયોગમાં આવે અને એ બીજા ઘણા બધા સજીવોનો ખોરાક બને, એટલે એક આખું જાળું રચાય. આથી એક સીધી શૃંખલાને સ્થાને સજીવો વચ્ચે આહાર સંબંધો કેવા હોય, શાખાયુક્ત હોય છે. આમ આહાર શૃંખલાઓની શાખાયુક્ત એક જાળી રૂપ રચના બને જેને આહાર જાળ કહેવામાં આવે છે. એટલે આહાર શૃંખલાઓની જે શાખાયુક્ત એક જાળીદાર રચના બને છે જે આહાર જાળ તરીકે ઓળખાય છે. તો અહીંયા તમને આહાર જાળ બતાવી છે, કદાચ પ્રશ્ન પૂછાય ને, બરાબર, તો તમારે દોરવાનું થાય તો બધા પ્રાણીઓ દોરવાની જરૂરિયાત નથી, એની જગ્યાએ એના શું તમે લખી શકો, નામ લખવાના છે. આહાર શૃંખલા આહાર ઝાડ એની અંદર આ મથામણા આની કરવાની, આપણે શું કરવાનું, નામ લખતું જવાનું. આપણે આ આહાર ઝાડની અંદર જોઈએ તો ઉત્પાદકો તરીકે અહીંયા ઘાસ છે, બરાબર. આ જે પહેલી આહાર ઝાડ આપી છે એ આહાર શૃંખલા છે એ સમુદ્રીય છે, બરાબર. તો આનો ઘાસનો છે એ નાના જે ઝીંગાઓ છે એ ખોરાક તરીકે ઉપયોગ કરે, એટલે નાના જીવો છે એ ખોરાક તરીકે ઉપયોગ કરે, બરાબર. સમુદ્રમાં રહેતા એ તૃણાહારીઓ છે અને એનો ખોરાક તરીકે ઉપયોગ છે નાની માછલી છે એ કરે, અને આ નાની માછલીનો ખોરાક તરીકે ઉપયોગ છે એ કોઈ બગલો કરે, અને બગલાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે વાઘ અથવા સિંહ, અથવા તો આપણે અહીં જેને કહીએ છીએ ચિત્તો, બરાબર. આ ચિત્તો ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. એ જ રીતે છે અહીંયા પત્તું નથી, બરાબર. માત્ર ને માત્ર માછલીનો ખોરાક છે એ માછલી છે એને માત્ર ને માત્ર બગલો કે બતક ખાય છે એવું નથી, બરાબર. એ દેડકાને પણ ખાય છે. તો અહીંયા બીજી આહાર ઝાળ બની કે ભાઈ ઘાસ છે, બરાબર, એનો ખોરાક તરીકે ઉપયોગ દેડકો કરે છે. હવે દેડકાને દેડકાનો ખોરાક તરીકે ઉપયોગ છે એ પાછો કોણ કરે છે, બગલો કરે છે. બગલાનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરે છે, બરાબર, એ વાક્ય ચિત્તો કરે છે, બરાબર. એ જ રીતે છે
ये डेटकાનો ખોરાક તરીકે ઉપયોગ સાપ કરે છે જ્યારે સાપનો ખોરાક કોણ છે બરાબર સાપનો ખોરાક તરીકે ઉપયોગ કરતું હોય એવું સજીવ છે બાજ છે બરાબર અથવા તો મોર છે તો એવી જ રીતે બીજી આહાર શૃંખલા આપી કે ભાઈ જે ઊભો ઘાસ હોય છે ઘાસની અંદર કીટકો હોય છે કીટકો ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને આ કીટકોને નાના પક્ષીઓ છે એ ખાય છે અને નાના પક્ષીઓનો ખોરાક તરીકે ઉપયોગ સાપ કરે છે અને ફરી વારીને સાપને છે એ બીજા સજીવો ખોરાક તરીકે ઉપયોગ કરે છે બરાબર એ જ રીતે છે એ તો એ જ રીતે અહીંયા કીધું છે કે ભાઈ જે ઘાસ છે એ ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ છે એ ઉંદર કરે છે ઉંદરનો ખોરાક તરીકે ઉપયોગ કરતા સજીવો જો ત્રણ છે અહીંયા એટલે આખી આહાર ઝાળ બને છે બરાબર એ ઉંદરનો ખોરાક તરીકે ઉપયોગ કરતો સાપ પણ છે બરાબર અને ઉંદરનો ખોરાક તરીકે ઉપયોગ કરતો ગીધ પણ છે બરાબર અથવા સમડી પણ છે અને ઉંદરનો ખોરાક તરીકે ઉપયોગ કરતો સજીવ છે બરાબર એને અહીંયા નાની એવી બિલાડી પણ છે બરાબર જેને જંગલી બિલાડી કહેવામાં આવે છે એ પણ છે તો અહીંયા છે આહાર ઝાળ પોતી નથી આ ઉંદરનો ખોરાક તરીકે ઉપયોગ સાપ કરે છે સાપનો જે ખોરાક તરીકે ઉપયોગ છે એ કરતું સજીવ છે એ મોર છે બરાબર તો એ ઉચ્ચ કક્ષાનો માંસાહારી છે જો અહીંયા કક્ષાઓ પણ બને છે ઉત્પાદકો પછી દ્રોણાહારીઓ પ્રાથમિક માંસાહારી અને ઉચ્ચ માંસાહારી બરાબર એવી જ રીતે છે એ ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ સસલું કરે છે સસલાનો ખોરાક તરીકે ઉપયોગ છે એ કોઈ નાનું એવું સજીવ તરીકે અહીંયા કાં તો ઝરખ હોઈ શકે અથવા તો નોળિયો પણ હોઈ શકે છે ખોરાક તરીકે ઉપયોગમાં લે છે અને એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે એ ચિત્તો કરે છે બરાબર અથવા વાઘ કરે છે એવી જ રીતે અહીં આહાર શૃંખલાની અંદર છે એ ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ કરતું છે અહીંયા નાની ભેડ આપેલી છે ભેડ બકરી આ બકરી છે આ ભેડ છે બરાબર એનો ખોરાક તરીકે ઉપયોગ વરુ અથવા તો શિયાળ કરે છે બરાબર અને વરુ શિયાળનો ખોરાક છે એ વાઘ પણ છે વાઘને છે એ વાઘ છે આનો શિકાર કરી શકે છે બરાબર એવી જ રીતે અહીંયા બકરીની વાત કરી છે બકરી છે એ વૃક્ષના પાંદડાઓ પણ ખાય છે અને ઘાસ પણ ખાય છે તો એનો ખોરાક તરીકે ઉપયોગ છે એ વાઘ અથવા તો ચિત્તો કરે છે આમ એકબીજા ઉપર છે એ પ્રત્યેક સજીવો ખોરાક માટે છે એ આધાર રાખે છે અને આવી અનેક આહાર શૃંખલાઓ ભેગી મળીને છે એક આહાર જાળ બનાવે છે એટલે શાખાયુક્ત એક જાળીરૂપ રચના બનાવે છે જેને આહાર જાળ કહેવામાં